મણિયાહાટીના તાલુકામાં વરસાદ ખેંચાતા મગફળી કપાસ કઠોળના પાક ઉપર ખતરો ઉભો થતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. મોટાભાગના ખેડૂતોને પિયત માટે કૂવામાં પાણી છે, વીજ કનેક્શન હોવા છતાં વીજ પુરવઠો નિયમિત મળતો નથી. માણિયાહાટીના તાલુકામાં વરસાદ ખેંચાતા મગફળી કપાસ કઠોળના પાક ઉપર ખતરો ઉભો થતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. મોટાભાગના ખેડૂતોને પિયત માટે કૂવામાં પાણી છે, વીજ કનેક્શન હોવા છતાં વીજ પુરવઠો નિયમિત મળતો નથી. ત્યારે રાજ્ય સરકાર 10 કલાક વીજ પુરવઠો આપવાની મસમોટી જાહેરાત કરે છે, તેવા સંજોગોમાં ખેડૂતોને 3 કલાક વીજ પુરવઠો મળતો નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. વીજ કંપની દ્વારા નિયમિત 10 કલાક વીજ પુરવઠો આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો મોટો ખર્ચ કરી મહા મહેનતે પાક ઉછેર્યો છે. ત્યારે કુદરતી આફત આવી, છેલ્લો વરસાદ ખેંચતા પાકને બચાવવા પાણી પાવું છે. ખાટલે મોટી ખોટ કે વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં વીજતંત્ર દ્વારા અપાતો નથી. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં ખેડૂતોનું કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારે 10 કલાક સરકારશ્રીએ જે પાવરની જાહેરાત કરી છે, અત્યારે અમારે પાક નિષ્ફળ જવાની ભય હોવાથી 10 કલાકને બદલે 3 કલાક જેવો પાવર આવે છે. અત્યારે પાક નિષ્ફળ જવાની ભય છે ને અત્યારે પાક લેવા માટે ખેડૂત તંત્રનો મહેનત કરી રહ્યા છે. માટે સરકારશ્રીને વિનંતી છે કે 10 કલાકને બદલે અત્યારે 3 કલાક જ પાવર આવે છે, તો 10 કલાક પૂરેપૂરો પાવર આપે એવી અમારી નમ્ર વિનંતી છે. 1 મહિનો દી ત્યાં વરસાદનો છાંટોય પડ્યો નથી અને પાક સારો છે, કૂવામાં પાણી છે પણ લાઇટ આપતા નથી, એને કારણે અમારો માલ નિષ્ફળ જાય એમ છે. સરકાર તો કહે છે કે 10 કલાક અમે લાઇટ આપીએ છીએ, કહે છે કે 10 કલાક આપીએ છીએ, એમાં 3 કલાક લાઇટ આપતા નથી. તો તમારી શું માગણી છે? અમારી લાઇટની 10 કલાકની માગણી છે. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.